औद्योगिक शहर जेतपुर में मृत व्यक्ति अथवा तो बीजा नाम ना डॉक्यूमेंट्स पर टू व्हीलर वाहन लोन पर लई अन्य लोगों ने सस्ता भावे वेची नाखवानुं मोटू कौभांड में मुख्य भेजाबाज ने एसओजी ए पकड़ी पाड़ी 1.5 डजन जेटला वाहनों कब्जे लीधा छे। सनेडो ए गुजराती लोक संगीत नो एक भाग छे। तेने स्वर्गस्थ मणिराज राजबारोटे पोताना कंठे गरबा द्वारा लोक जीभे रमतो कर्यो छे। परंतु जेतपुर में सनेडा नो अर्थ कई जुदो थाय छे। अहीं सनेडो एटले बीजाना डॉक्यूमेंट्स पर नवुं वाहन कंपनी माथी लोन लई अन्य शख्स ने वेची मारवानुं कारस्थान। आधारभूत वर्तुळो माथी मळती विगत मुजब जेतपुर शहर में आवा असंख्य सनेडो वाहनों फरी रह्या छे, जेमां केटलाक शख्सोए मृत व्यक्तिओना डॉक्यूमेंट तेमज कोईने अपावी देवाना बहाना हेठळ डॉक्यूमेंट मेळवी तेमना नामे लोन पर एक्टिवा स्प्लेंडर बुलेट वगैरे वाहनों कंपनी में डाउन पेमेंट भरी मेळवी लईने ते नवे नवा वाहनों अन्य शख्सों ने 35,000 थी मांडीने 75,000 रूपियामां रोकड़ा लईने आपी देवाता। आवी रीते जेतपुर गोंडल तेमज राजकोटनी जुदी जुदी ऑटो एजेंसी पासेथी एकाद वर्षमां लगभग 50-100 जेटला वाहनों छोड़ाव्या होवानुं जाणवा मळेल छे। तेमज ताजेतरमां ज नवरात्रि पर 20-21 वाहनों छोड़ावी बारोबार वेची मार्या होवानी जाण थता एसओजीए जेतपुरमांथी केटलाक शख्सोने उपाड़ी लईने तेओनी पूछपरछ करी 1.5 डजन जेटला वाहनों कब्जे कर्या छे। अने मुख्य भेजाबाज तरीके अठवाडिया पूर्वे ज सोनी वेपारीनी लूटमां पकड़ायेल शाकिर अने तुफेलनो मोटो भाई सरफराज मूसा खेडारा होवानुं खुलता हाल पोलीस तेनी प्राथमिक पूछपरछमां तेणे जुदा जुदा माणसोने लोन लई मोटरसाइकल आपवानी लालच आपी तेओना नामे मोटरसाइकल छोड़ावी वेची आपेलनी कबूलात करेल छे। जाणवा मळ्यु छे कि बोगस डॉक्यूमेंट्सना आधारे लोन पर वाहन छोड़ावी अन्य कोई शख्सने वेची नाखवानुं रेकेट औद्योगिक शहर जेतपुरमां खुलता हवे जेतपुर शहेरनुं नाम पण फाइनांस कंपनीओना ग्रेड प्रमाणे रेड झोनमां चालू जवानी दहशत सेवाई रही छे। रेड ઝોનમાં નામ જોવાથી જેને વાહનની ખરેખર જરૂરિયાત હશે તેને પણ ફાઇનાન્સ કંપની પાસેથી વાહન લેવામાં અતિ મુશ્કેલી થશે અથવા તો વાહનની લોન જ નહીં આપે। રાજકોટ ગ્રામ્યની એસઓજી શાખા દ્વારા ગઈકાલે એક વાહનનો જો છેતરપિંડીમાં કૌભાંડનો જો છે એક ભેદ ઉકેલવામાં આવ્યો છે, જેમાં ટોટલ 17 બાઇકો રિકવર કરવામાં આવી છે। આમાં વસ્તુ એવી છે કે જે આરોપી છે જેનું નામ સરફરાઝ મૂસાભાઈ ખેડા રહેવાસી જેતપુરનો છે, પોતે જો છે જો મજદૂર માણસ હોય યા પછી જે કોઈને કોઈ ખબર નહીં પડતી હોય ડોક્યુમેન્ટ્સ બાબતે એ લોકો પાસેથી ડોક્યુમેન્ટ્સ મેળવતો હોય એ લોકોના આઈડી કાર્ડ વગર અને એને પછી ત્યાં બાઇકના શોરૂમમાં હાજર રાખીને ત્યાં એને નામની બાઇક ઇસ્યુ કરાવતો હોય અને પછી એને પૈસાનો નાનો મોટો પૈસાનો લાલચ આપીને એને આ જો બાઇક એના નામની જો ઇસ્યુ કરાવેલી હોય આ જ બાઇક જો હે બીજા માણસોને સસ્તા ભાવમાં વેચાણ કરવાનો માણસ જો હે કામ કરતો હતો, જેની અમારે રાજકોટ ગ્રામ્યની એસઓજી શાખાને માહિતી મળતી તાત્કાલિક એમાં કાર્યવાહી હાથ ધરીને એમને પાસેથી તપાસ દરમિયાન ટોટલ 17 બાઇકો રિકવર કરવામાં આવી છે, જેમાં 8 સ્પ્લેન્ડર છે, 8 એક્ટિવા છે અને 1 બુલેટ છે, જેની ટોટલ કિંમત 9 લાખ છે। એમાં જો મોડસ ઓપરેન્ડીની વાત છે, આ મોડસ ઓપરેન્ડી એવી જ છે કે જે માણસ જો છે જો ગરીબ માણસોથી એના ડોક્યુમેન્ટ્સ જો એ પૈસાના લાલચ આપીને મેળવતો હતો એ ડોક્યુમેન્ટ્સના ને આધારે શોરૂમથી એ લોકોને નામથી બાઇક ઇસ્યુ કરાવતો અને પછી આવી જ બાઇક જો એ જ બાઇકો કોઈ બીજા લોકોને સસ્તા ભાવમાં વેચાણ કરતો અને સ્વાભાવિક છે કે લોકો પણ સસ્તા ભાવને કારણે થોડો લોભ લાલચમાં આવીને એને પાસેથી બાઇકો લેતા હતા। આ કેટલા સમયથી આ એ પોતે આ પ્રકારનો ધંધો કરતો હશે, આ ધંધો કરવા પાછળ કેટલા લોકોને ફસાવેલા હશે, હાલ તો 17 જ બાઇક નીકળ્યા છે, આ ઉપરાંત કોઈ વધારે પડતું ડિટેક્શન થાય એવું શક્યતાઓ ખરી છે? અમારે અત્યારે તપાસ ચાલુ છે અને આગળમાં પણ જે કોઈ માં રિકવરી થશે એ પણ જાણ કરવામાં આવશે। અને જો છેલ્લા 2-3 વર્ષથી એનો આ કામગીરી ચાલુ હતી અને એમાં પણ જે કોઈ આગળની તપાસમાં બાઇકો નીકળશે એ જાણ કરવામાં આવશે। સાહેબ, આમનો કોઈ ગુના ઇતિહાસ હતો હોય એમની ઉપર કેટલા ગુના થયેલા છે, કઈ કઈ બાબતના ગુનાઓ છે એ બાબત શું છે? જો એમાં આરોપી છે સરફરાઝ મૂસાભાઈ ખેડા એને વિરુદ્ધ અગાઉમાં પ્રોહિબિશન અને મારામારીના અને ચોરીના ગુના દાખલ છે।
સર આ જે વાહનો છે અત્યારે તમે ડિટેક્શન કરેલા છે પકડેલા છે એમાં સામાન્ય માણસો પાસે પકડેલા છે કોઈ એવા ખાસ વ્યક્તિઓ પાસે ત્યાં કબજે કરેલા છે? એમાં જો વાહનો જો છે એનો સામાન્ય માણસો અને સામાન્ય માણસો પાસેથી પકડેલા છે, અને લોકો પણ પોતે સામેથી આવીને વાહનો રજૂ કરેલા છે. કારણ એવું હતું કે જે માણસ છે એમાં સરફરાઝ ખેડા જો આરોપી છે, એ જે માણસોને બાઇક આપી હતી એ માણસોને કીધો હતો કે તમારા જો બાઇકના ડોક્યુમેન્ટ છે ટૂંક સમયમાં મળી જાયેલા, પણ એ લોકોને જ્યારે બાઇકના ડોક્યુમેન્ટ્સ મળતા નથી હતા ઓરિજિનલ ડોક્યુમેન્ટ, તો એ લોકોને પણ શક હતો. અને જ્યારે અમારી તરફથી તપાસમાં વસ્તુ બહાર આવી ત્યારે લોકોને જાણ પડી અને લોકો પણ સામેથી આવ્યા છે. મૃતક વ્યક્તિઓના ડોક્યુમેન્ટ્સના આધારે વાહનો ખરીદેલા? એમાં અત્યારે તપાસ ચાલુ છે, અને જે કોઈ જેને નામથી વાહનો પરચેસ કરેલા છે એનો પણ તપાસમાં બહાર વસ્તુ આવશે. સર આ સરફરાઝ છે તેને ઘણા પોલીસ કર્મીઓને પણ વાહન આપેલા છે, તેની પાસેથી પોલીસે કબજે કરેલ નથી? એમાં અત્યારે તપાસ ચાલુ છે, અને જે કોઈ પાસેથી વાહન નીકળશે એ બધા વાહન કબજે કરવામાં આવશે. જેતપુર સિટીમાં છે, ગ્રામ્યમાં છે, એવા ઘણા પોલીસ કર્મીઓ છે કે જેના વાહન ફેરવે છે, ફોર વ્હીલ પણ છે, બુલેટ પણ છે, ટુ વ્હીલ પણ છે, આવા વાહનો અસંખ્ય વાહનો પોલીસ કર્મીઓ પાસે પણ પડે તેમના છે. જે કોઈ તપાસમાં વસ્તુ નીકળશે, અત્યારે જો 17 વાહન અમારે રિકવર કરવામાં આવ્યા છે એ 17 વાહન સામાન્ય માણસોના છે, અને એ માણસોથી અમારે તપાસ દરમિયાન જો વસ્તુ નીકળી છે એના આધારે પણ આગળમાં તપાસ કરવામાં આવશે, અને જે કોઈ પાસેથી વાહન નીકળશે એ બધા વાહન કબજે કરવામાં આવશે. સર કેટલા વાહન હશે અંદાજિત? એમાં અત્યારે જો અમારે વાહન ટોટલ 17 વાહન કબજે કરવામાં આવ્યા છે, અને જે તપાસમાં જે વાહન નીકળશે, માનો કે 2-3 વર્ષથી કરતો હતો, અને આમાં જેટલા વાહન એને પૂછપરછમાં અને બીજા લોકોને પણ એમાં થોડો જાણ કરવામાં આવશે, અને લોકો અગર સામેથી આવી જાય અને અમારી તપાસમાં જે કોઈ જે લોકોને વાહન એ લોકો આપ્યા હશે એ નીકળશે તો એ પણ બધા રિકવર કરવામાં આવશે. એની તપાસમાં એવું જાણવા મળેલું કે તેમણે પોલીસ કર્મીઓના વાહન આપેલા હતા, તેમણે કબૂલ કરેલું, પરંતુ તપાસ ટીમે કબજે કરેલ નથી. નહીં, એવી કોઈ વસ્તુ છે નહીં, અને જે લોકો પાસેથી જે લોકોની કબૂલાત આપી છે, જેને જેને આપ્યા છે, બધા વાહન રિકવર કરવામાં આવ્યા છે. ભવિષ્યમાં એવું આવશે તો કબજે કરે જે કોઈની તપાસમાં જેનો કોઈ નામ ખુલશે, કોઈ જેને જેને વાહન આપેલા છે એ બધા વાહન કબજે કરવામાં આવશે.